રેન્સમવેર વાયરસ કે જેનાથી સમગ્ર દુનિયામાં ખળબળાટ મચી ગયો છે ત્યારે વડોદરાના એક યુવાને તેને શોધી કાઢી ગુજરાતનું નામ રોશન કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી રેન્સમવેર નામનો વાયરસ રાતોરાત બધાના સર્વર સહિત મેલ અને અન્ય ડેટાને એન્ક્રિપ્ટ કરી તેમની પાસેથી ખંડણી વસૂલવા લાગી છે. તેનાથી આઈટીની દુનિયામાં ખળબળાટ વ્યાપી ગયો છે અને સૌ કોઈ પોતાના ડેટાને આ વાયરસથી કેવી રીતે સુરક્ષિત રાખી શકે તેના રસ્તાઓ શોધી રહ્યા છે. ત્યારે દુનિયાભરમાં કદાચ એક કે બે યુવાનો આનો ઉપાય શોધી કાઢી હોવાના અહેવાલ મળ્યા હતા, પરંતુ ગુજરાતમાં એકમાત્ર વડોદરાના એક યુવાને આનો ઉકેલ શોધી કાઢી ગુજરાત સહિત સમગ્ર ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. જેનું નામ છે મનન શાહ. મનન શાહ પોતે એક સાયબર સ્પેશિયાલિસ્ટ છે અને પોતાનું આઈટી ફર્મ ધરાવે છે. જ્યારથી મનન શાહને રેન્સમવેર વાયરસના એટેકની જાણ થઈ તે દિવસથી લાગલગાટ રિસર્ચ કરી અંતે તેણે એક ટૂલ વિકસાવ્યું કે જેનાથી તમારા કોમ્પ્યુટર ઉપર વાયરસ એટેક કરે અને તમારા ડેટા એન્ક્રિપ્ટ થાય ત્યારે આ ટૂલની મદદથી ખંડણી ચૂક્યા વગર તમારું ડેટા સુરક્ષિત રીતે બેકઅપ લઈ શકાય. અને આ ટૂલ રેન્સમવેર વાયરસને માત આપવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે તેવું ખુદ સાયબર સ્પેશિયાલિસ્ટ મનન શાહનું કહેવું છે. સો હું તમને એકદમ સિમ્પલ, પહેલાં તો વાયરસ શું છે તમને એના વિશે વાત કરું. વાયરસ વોનાક્રાય આના વાયરસનું નામ છે. વોનાક્રાય બેઝિકલી શેડો બ્રોકર્સ નામના હેકરે એનએસએમાંથી ટૂલ ચોરેને અને આ ડેવલપ કરેલો છે. સો આ વાયરસ એમને ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે મોકલીને, અત્યારે હું વાત કરું તો ગ્લોબલી 3 લાખથી પણ વધારે સિસ્ટમોને એ લોકો અત્યારે હેક કરી ચૂક્યા છે અને $95,000 જે બિટકોઈન સ્વરૂપે એમને ઓલરેડી આનાથી પેમેન્ટ પણ અત્યારે લઈ લીધેલું છે. એટલું બધું અત્યારે ઇન્ડિયામાં એ લોકો સક્સેસ નથી ગયા, પણ આ ટૂલનો ઘણો બધો ઇફેક્ટ થાય છે અને રોજ નવી નવી સિગ્નેચર સુધી રોજ નવા નવા અત્યારે રેન્સમવેર લોકો નીકાળતા હોય છે. તો અત્યારે હું તમને આની વાત કરું, અત્યારે હું તમને ઇન્ડિયામાં વાત કરું તો ઇન્ડિયામાં ઘણા બધી ગવર્મેન્ટ એજન્સીસ છે, પ્રાઇવેટ એજન્સીસ છે, અમારી પાસે પણ અત્યારે 15થી વધારે કેસીસ ઓલરેડી આવી ચૂકેલા છે. ગવર્મેન્ટમાં વાત કરું તો અત્યારે તમને જીસવાન, ગુજરાતની કનેક્ટિવિટી જે છે, જીસવાને પૂરી બધી કનેક્ટિવિટી બંધ કરી નાખી હતી. લાઈક કનેક્ટિવિટીના લીધે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, પોલીસ સ્ટેશન છે, ઘણા બધાને નુકસાન થયું હતું. અને એ વસ્તુ અત્યારે બચાવવા માટે અત્યારે પોરબંદર પોલીસ છે, આંધ્રપ્રદેશ પોલીસ છે અને ઘણી બધી એમએનસી કંપનીઝ છે જે ઓલરેડી આનાથી હેક કરી ચૂકેલા છે. એ લોકોને અમે બચાવવા માટે અમે આ ટૂલનો વિકસાવ્યું છે. આ ટૂલ બેઝિકલી અમે એક સ્ક્રિપ્ટ બનાવેલી છે. એ સ્ક્રિપ્ટ અમે અત્યારે રન કરીએ છીએ જે પણ અત્યારે સિસ્ટમ રીબૂટ અને કાં તો શટડાઉન ના થયું હોય એ સિસ્ટમ પર જ આ ટૂલ અમારું વર્ક કરે છે અને બધી ઓપરેટિંગ સિસ્ટમને એ સપોર્ટ કરે છે. એ સિસ્ટમમાં અત્યારે નાખ્યા પછી અમે જેટલી પણ ડિક્રિપ્શન ફાઇલ છે, અમારો પ્રોગ્રામ એ વસ્તુને શોધે છે અને એમાં જે કી હોય છે એ કીને કમ્પ્યુટરમાંથી શોધીને એને ડિક્રિપ્ટ કરવાનો ટ્રાય કરે છે. અમારું ટૂલ બેઝિકલી 2 દિવસ પહેલાં વિન્ડોઝ એક્સપી માટે તો આ ટૂલ ઓલરેડી શોધાઈ ચૂકેલું હતું. અમે એના પછી અત્યારે વિન્ડોઝ 7, વિન્ડોઝ સર્વર છે અને વિન્ડોઝ એક્સપી પણ છે એના માટે અમે આ ટૂલ ડેવલપ કરેલું છે. અને આ ટૂલ બેઝિકલી મેં તમને જે પહેલાં પણ વાત કરી કે રિસ્ટાર્ટ કાં તો શટડાઉન ના થયો એ કોમ્પ્યુટર પર 100% તો નહીં કહ્યું પણ 99% તો એ વર્ક કરશે જ અમારી સિસ્ટમ પર, એ પછી ગમે તેટલું અત્યારે ઇફેક્ટેડ હોય એની સાથે. જ્યારે આ વિશે વડોદરાના બરોડા આઈટી એસોસિએશન એટલે કે બીટાના પ્રમુખ હિતેશ પટની સાથે વાત કરી તો તેઓ જણાવ્યું હતું કે હું પોતે પણ આ વિશે મનન શાહને મળ્યો છું અને તેણે આ જાણકારી અમને આપી છે. આ ટૂલ ખરેખર કારગર છે અને વડોદરાના યુવાને ગુજરાતનું અને વડોદરાનું નામ રોશન કર્યું છે તેનો અમને ગર્વ છે. સી બેઝિકલી રેન્સમવેર એટલે એના સિમ્પટમ્સ એવા છે કે આઈધર ઇમેલ થ્રુ અથવા વેબસાઇટ થ્રુ આ એક સ્ક્રિપ્ટ હોય છે અને આ સ્ક્રિપ્ટ તમારા કોમ્પ્યુટરમાં ઇમેલ થ્રુ અથવા વેબસાઇટ થ્રુ એન્ટર થાય છે અને એ સ્ક્રિપ્ટ એક્સપ્લોર થાય એ પછી એ તમારી જેટલી ડેટા ફાઇલ હોય છે એને એન્ક્રિપ્ટ કરી નાખે છે. એન્ક્રિપ્શન એટલે 1 ટાઈપનો કોડ હોય છે જે તમારો જે રેગ્યુલર ડેટા હોય એને લોક કરી નાખે છે. હવે એ તમારો ડેટા પાછો લેવા માટે એને ડિક્રિપ્ટ કરવો પડે એટલે જે લોક માટેનો જે કોડ નાખેલો હોય છે એ કાઢવો પડે. અને મેં જે મનન શાહનું જોયેલું છે એના પાસે આ ડિક્રિપ્શન ટૂલ છે કે જેના થ્રુ એ તમને આ કોડ કાઢીને આપે છે અને તમારો જે ડેટા હોય એ એઝ યુઝ્યુઅલ તમને પાછો મળે છે. મારા ધ્યાન મુજબ લગભગ 20-25 લોકોએ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી મનન શાહનો કોન્ટેક્ટ કરેલો છે અને એ લોકોને સર્વિસ આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની વેબસાઇટ પણ રેન્સમવેર વાયરસ એટેકને કારણે બંધ કરાઈ હતી અને વડોદરાની પણ કેટલીક સરકારી કચેરીઓમાં આ વાયરસે એટેક કર્યો હતો. ત્યારે વડોદરા સહિત 20 જેટલી સરકારી એજન્સીઓને મનન શાહનો આ વાયરસના નિકાલ માટે સંપર્ક કરવામાં આવ્યો છે. નિર્મિત ત્રિવેદી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ વડોદરા.